ભાવનગર શહેરમાંથી રૂપિયા 500 દરની ભારતીય ચલણની બનાવટી નોટ સાથે 3 શખ્સોને પોલીસે ઝડપી લીધા. ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે મળેલી બાતમીના આધારે નૈતિક ભાવેશભાઈ મોદી તથા જયરાજસિંહ ગોહિલ બંને નિર્મળ નગર તથા તોશીફ રફીકભાઈ પરમાર રહે નવાપરા ભાવનગરવાળા. તેઓના કબજાના બ્લુ કલરના એક્સેસ સ્કૂટર લઈ ભાવનગર પ્લોટ ગેટ પોલીસ ચોકીની બાજુમાં જાહેર શૌચાલયની વચ્ચે નવા બાંધકામવાળા બિલ્ડિંગની પાછળના ભાગે જાહેર રોડ ઉપર ઊભા રહી ભારતીય ચલણની બનાવટી નોટનો વહીવટ કરવા માટે ઊભેલા છે. આ માહિતીના આધારે બાતમીવાળી જગ્યાએથી મુદ્દામાલ સાથે 3 શખ્સો પોલીસે ઝડપી લીધા. તેની પાસેથી ભારતીય ચલણીની રૂપિયા 500 દરની બનાવટી નોટ 62 નંગ, ભારતીય ચલણીની અલગ અલગ દરની અસલ નોટ 9 નંગ, કિંમત રૂપિયા 1,310, અલગ અલગ કંપનીના મોબાઈલ ફોન 4, કિંમત રૂપિયા 35,000, એક ટેબ્લેટ છે જેની કિંમત રૂપિયા 5,000, બ્લુ કલરનો એક્સેસ સ્કૂટર જેની કિંમત છે 25,000. કુલ મળીને 1,16,310 મુદ્દામાલ સાથે 3 આરોપીઓ વિરુદ્ધ નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સહિતની અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાનું પોલીસે જણાવ્યું હતું, જેમાં આરોપી તોશીફ રફીકભાઈ જમાલભાઈ પરમાર રહે નવાપરા ભાવનગરવાળા અગાઉ GST ફાઇલ બનાવવાના ગુનામાં તથા ભાવનગર નવાપર મહેક એપાર્ટમેન્ટમાં GST અધિકારીઓ ઉપર હુમલા કરવાના નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ગુનામાં પકડાયા છે. ઇરફાન સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભાવનગર.